જેના ઉચ્ચ અધિકારીઓ વિદેશ ટ્રેનિંગ પર નહીં જઈ શકે. આઈએએસ આઈપીએસ અધિકારીઓ વિદેશ પ્રવાસ નહીં ખેડી શકે. વાઇબ્રન્ટ સુધી વિદેશ પ્રવાસ પર બ્રેક લાગી છે. સામાન્ય વહીવટ વિભાગની પરમિશન લેવી ફરજિયાત રહેશે. બિનજરૂરી વિદેશ પ્રવાસ ન કરવા પણ સલાહ અપાઈ છે. સીએમઓ તરફથી આ સૂચના અપાઈ છે. તાજેતરમાં ટ્રેનિંગના મુદ્દે અનેક અધિકારીઓ વિદેશ ગયા હતા. બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા પગલું લેવાયું છે. ઇમરજન્સી કેસમાં પરમિશન લઈને વિદેશ જઈ શકશે. હિતલ પારેખ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. હિતલ, જે આદેશ આપવામાં આવ્યા છે સીએમઓ તરફથી, કઈ રીતે આ આદેશને જોવાઈ રહ્યા છે? શું શા માટે જરૂર પડી સીએમઓને આ આદેશ આપવાની? ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર છે એ વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓમાં લાગ્યું છે. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ એક તરફ આખરી ઓપ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે છે અને આ તમામ પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ જે છે એ વિદેશ પ્રવાસે ટ્રેનિંગ માટે જતા હોવાના કારણે ઘણો લાંબા સમય સુધી તેઓ વિદેશમાં હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કામ અટવાતા હોય છે. આ પ્રકારની વાત અત્યારે સીએમઓના ધ્યાનમાં આવી છે અને તેના જ કારણે આ આદેશો આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે વાયબ્રન્ટ ગુજરાત પરિપ્રેક્ષમાં જ આઈએએસ અધિકારીઓ વિદેશમાં આમંત્રણ આપવા માટે ગયા હતા અને એ પરિપ્રેક્ષમાં ખાસ મંજૂરીને આધીન આપવામાં આવ્યું હતું. હવે જો આઈએએસ અને આઈપીએસ અધિકારીઓને હાલમાં કોઈ વિદેશ પ્રવાસ કે ટ્રેનિંગ માટે જવાનું હોય તો ન જવા માટેની ક્યાંક ને ક્યાંક સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે અને જો ફરજિયાત જવું પડે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ હોય તો સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી પૂર્વ મંજૂરી લેવી પડશે. જી નીતિ હેતલ, ખાસ કરીને તાજેતરમાં જે ટ્રેનિંગના મુદ્દે અનેક અધિકારીઓ વિદેશ ગયા હતા, શું ઉદ્દેશ હોય છે વિદેશ જવાનો? કેવા પ્રકારના ટ્રેનિંગની વાત કરીને વિદેશ પ્રવાસ ખેડતા હોય છે આઈએએસ આઈપીએસ ઓફિસર્સ? અધિકારીઓ જે વિદેશ ટ્રેનિંગમાં જતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ ક્ષેત્રમાં રહેલા વ્યક્તિએ અપડેટ થવું જોઈએ અને એ અપડેટના ભાગરૂપે જ તેઓ વિદેશમાં ટ્રેનિંગ માટે જવાની વાત કરતા હોય છે. પણ સામાન્ય રીતે ઘણી બધા પ્રવાસો ફરવા લાયક પ્રવાસ ટૂર થઈ જતી હોય છે એવું ક્યાંક ને ક્યાંક સરકારને ધ્યાનમાં આવ્યું છે અને તેના જ કારણે આખરે આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવાની ફરજ પડી છે. જી નીતિ, બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે. તો હવે ગુજરાતના આઈએએસ આઈપીએસ વિદેશ ટ્રેનિંગ માટે નહીં જઈ શકે. વિદેશ પ્રવાસ પર હવે બ્રેક લાગી છે. વાઇબ્રન્ટ સમિટ સુધી વિદેશ જવા પર બ્રેક લાગી છે કારણ કે હાલ સરકાર અને તમામ વિભાગો વાઇબ્રન્ટની તૈયારીઓમાં લાગેલા છે અને એટલા માટે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.